હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો હવે આપણે ગાય દોઈને ફ્રી થઈ ગયા અને વાડીએ તો આપણે કામ હોય કે ન હોય પણ વાડીએ તો મજા જ આવે. 10:30 વાગ્યા લગન તો એવો મસ્તીનો ઠંડો ઠંડો પવન આવતો હોય એટલે આપણે એમ થાય કે વાડીએ જ બેઠા જ રહી. કામ ન હોય તો હું તો દેવાનસિંહ પપ્પાને એમ કહું કે આપણે 10 વાગ્યા લગન વાડીએ રોકાવું જ છે, મજા આવે વાડીએ એમ. અને કઈક કઈક કામ થાય વાડીએ હોય તો. આજ તો અમારા કાંતિભાઈ એવા છે કે મને વાડીએ બહુ ગમે તે સવારમાં નાસ્તો કરીને વાડીએ હોય આવે. જો આપણે કાંતિભાઈ વાડી આવી ગયા કે મારે આટો માર વાવું કીધું. હાલો આમાં ક્યાં કોઈને આપણે ટિકિટ દેવી છે, ક્યાં કોઈ ખર્ચ છે? પાંચ મિનિટ થાય. અમારા મામા ની વાડી છે, પરેશ મારો ભાઈ છે, વાડીએ જઈ આવું, બદલીયા જઈ આવ્યા આવું છું. વાડીમાં મને મજા આવે છે, અહીં મજા આવે કા. કોઈ જતા નથી, કોઈ નું કામ જોતો નથી, પણ અમુક કીએ તો જોઈ દઉં. નાનો વાળો ક્યાં ક્યાં જોયા તમે દાર? ગામ માં એક બે બે, બીજે બાર ગામ? ના, કઈ બાર ગામ કોઈ જ નહીં. ગામ માં ઈ પાણી અહીંયા સારું થયું? સીપરા વાળું છે, તમે સેઢા ને જારા છે. આપણે જોવો હોય તો સવારે વહેલા આવશું ને ત્યારે જોઈ દેસું. તને ખબર પડે મને ગરમ હવા ક્યાં આવે છે એ પ્રમાણે દાન કરવાનો. ગરમ ઉફાવે, ગરમ હવાથી નક્કી કરો તમે કે ક્યાં ગરમ હવા આવી. આ ફેર ગરમ ઉફાવે, સમજે માલો ને. આમ ઠંડી હોય ને, કેટલા વાગે આવું જો? સવારે સવારે દી ઉગા પેલા, દી ઉગા પેલા, દી ઉગે ને મોયરા આવો ને ગાય દો અહીંયા, સમજે કે આપણે ગાય દો વાવીને મોર મોર આવી જવાના એટલે જોઈ દે. અને કેવું આમ 3 કલાક આટલા હાલવું જોઈએ પાણી વો? આપડે કઈ નથી જોતા તમારા પૈસા, ખાલી એક જોઈ દો દાર. અટાણે આપડે કઈ દાર કરાવવાનું નથી, કારણ કે અટાણે આપડે પાણી છે કઈ ઘટતું નથી. અને જોયેલો હોય ને તો આપણે કરવા થાય દાર પરબારો. જો કાંતિભાઈ, આપણે આ પાણી છે ને સવારની ચાલુ છે, 1 કલાક થી હાલે છે, તો એટલો એટલો આવે. જોવો લ્યો, આનાથી વધારે જોઈશે આપણે. કેટલી કલાક હાલે છે આ પાણી? આ 1 કલાક થી અટાણે હાલે છે, કલાક માથે થઈ ગઈ. ઉભા રહ્યો કહું, 8 વાગે લાઈટ આવે, 1 કલાક થઈ લ્યો ને, 1 કલાક થી ચાલુ છે. હવે તમે કયો આના પાણી અડધી જ આવે છે ને? પેલા આખી આવતી હોય પણ પછી હવે ધીમું પડે થોડુંક, સમજી ગયા? દાળમાં ઓમાં પાણી ઘટી જાય ને, અડધી પોણી કલાક ફૂલ આવે. ફૂલ પાણી હોય ને સીઝનમાં આવે ને, સીઝન ચોમાહામાં ફૂલ આવશે. હવે ને સીઝનમાં તો ફૂલ આવે, અટાણે ફૂલ જોઈશે. ખાડા બધા પાણીના ભરાઈ ગયા હોય ને એટલે હરવાળા નીચે ઉતરે ને એટલે ફૂલ આવે. એ તો વધી જાય, શ્વાસ ખાડો. અટાણે સારું છે, આપણે ઘર પૂરતું લીલું ને કોઈ શાકભાજી ને મરચી ને રોપ ને એવું થઈ જાય. પણ આપણે તો તમે કહો ને હું જોઈ દઉં એટલે વધારે પાણી જોઈ દો, બરોબર? તો દાર કરી નાખી બીજું. હું હા, એવું પાણી જોઈશે આપણે. આપણે રીંગણા લઈ લઈ, રીંગણા ને શાક અત્યારે ગરમી નું આમ તો ન ભાવે પણ ઘરના સરસ મીઠા રીંગણા હોય ને એટલે હાલે. રીંગણા બટેકા મિક્સ, નકરા બટેકા નું ન ભાવે રીંગણા છે તો ને. તમને કળસા લાગે? કળસા લાગે રીંગણા. અને રીંગણા થાય સરસ મીઠા. અને ઓમાં હજી નાના નાના હોય ને, કુણા કુણા ઉતાર. હજી એક રહી ગયું, અહીંયા લઈ લો. આપડે પપ્પા કે ફેમિલી આઈસ્ક્રીમ ખાવું છે. હવે આમાં અમે ફેમિલી આઈસ્ક્રીમ તો
આઈ ફેમિલી પેક તો જોયું નથી, તો કીધું લેતી આઈ બીજું હું હવે. હા છોકરાઓ કે ઈ ખાવાનું, હા બાકી તો જે ઘરનું હોય એને તો ન જ પોગે ને ભાઈ. હે દહીં મેરવેલું હોય ઢેફું પ્રશ્ન તો હે ને, તમે દાળ જોયો ને એટલે એની હરખ માં હે. હા દાળ જોઈ દીધો ને, એટલે કે આઈસ્ક્રીમ ખવડાવી દે કાંતિ અદા ને હે ને ટાઢું. પેલા ભાઈ દઈ દે, હાલે રૂઈ કોરે ભાઈ ને કળો દી 170 સુધી વાંધો ને, જો 170 ફૂટ દાર થાય તો પાણી આવી જાય. તો હારું લ્યો, હાલે કાંતિયા દાન દઈ દે હાલો. અને આ કાંતિયા દઈ હોય ને એટલે આ આઈસ્ક્રીમ નો વાઇટ કઈ નવા જાય, ઉદઘાટન જ કર્યું છે ભાણે જ નહી. આવો કાંતિભાઈ, આ વાઇટ કા નું ઉદઘાટન આજ છે. સારું ને ભાઈ, ક્યાં વાત છે. આમાં તો ખાવું હોય તો જરીક જ લેવું હોય તો ખાવ. આપડે આપડે ખાવું હોય એટલું હોય પછી વાઇટ કાવા રાખો. આપણે કાંતિભાઈ ની મેઈન પ્રશ્ન હોય એને ભાવે એ હાચું કા. કાંતિભાઈ ને ભાવવું જોઈએ કા. ચાલ આ તો આખો ભરાઈ દે મમ્મી ખવરાય નવરા. ભાઈ ને ભાઈવું તને દેવા. ભાઈ આઈસ્ક્રીમ ભાઈવું કેવું છે, કેવું છે ખાતું. એને બધું ખાતું ખાતું દહીં ખાતો હોય ને એમ લાગે, ખાતો ખાતું ખાતું. આવી ગંગા, ગંગા ને પકડવી બહુ મુશ્કેલ છે. મને તો દવા તાણે ઉપાધિ થઈ છે ગંગા ની, કે હું થાય એમ કેટલા 3 વર્ષ ની થઈ ગઈ છે આપડી ગંગા. હા 3 વર્ષ ની થઈ ગઈ આપડી ગંગા હે ને, 3 વર્ષ ની થઈ ગઈ હે. હા અને 1 મહિનો થઈ ગયો, 1 મહિનો થઈ ગઈ હે આપડી ગંગા થઈ ગઈ અને ગાંભણી હે હવે, કારણ કે 1 મહિનો થઈ ગયો એટલે હવે 8 મહિના પછી વ્યા હે દૂધ ખાવાનું ગંગા ને. 8 મહિના પછી આપડી ગંગા વ્યાઈ જાય, 1 મહિનો તો થઈ ગયો. હા બા આજે ગણતરી કરતા હતા ક્યારે ગંગા વ્યા હે, કીધું ઈ તો હજી વાર છે. અને અમારું ગંગા નું કોઈ નામ લેતા નહીં, એવા આશીર્વાદ દો કે અમે ગંગા નું દૂધ ખાય. અમારા ગંગા ઘર નો એવો શોખ જ છે એટલે રાખી જ છે, અને ખોળ ખાય ખવડાવી ખવડાવી ને પાયરી છે. અને આપડે હે ને 2 મહિના તો શુદ્ધ ધવરાવેલી હે, દોયું જ નથી દૂધ એની માની, ખાલી કેટલું 1 આસન દૂધ દોતા બાકી હંતુય ધાવી જતી. એટલે આને પહેલેથી જ આપણે હાસમણી એવડી કહી રહી, કારણ કે દૂધ હતું ને માનું તો આપણે ખાતા નહીં, કારણ કે આપણે એવો શોખ જ હતો કે આટાથી ધાવશે ને એવી તો હારી ગઈ થાય, ખાતા નહીં એવી થઈને હકીકતમાં ધાવી ની બતાવ્યું હોતા એને. અને હજી આને 5 મહિના થઈ ને એટલે આપણે ખોડ ચાલુ કરી જ દેવો છે, હજી 4 મહિના પછી. હમણાં હું હતી કીધું બહુ અતિ તાજી થઈ જાય ને તો ગાયભીડી ન થાય એટલે ખવડાવતા નહીં,
અને હવે ખબર આવો ના હમણાં, પણ બે ત્રણ મહિના થઈને પાછી પાછી એને બે ત્રણ કુલ નું ખબર જ દેવું ને. નાનજી બાપા કે બઉ તાજી કર દેવું કે તો પછી કે ગાયભણી નો થઈ એટલે મોસી હૈસવી નકર બધા થઈ ગયું. હવે હાચવાની, હવે હવે હાસવી, હવે વાંધો નહી. અને હવે એને કરણ ના દાંતણ લઈ લ્યો બહાર.